જય મહાદેવ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું જગદીશ, સાયન્સ ટીચર. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર પંદર અન્ન સ્ત્રોતોમાં સુધારણા, ઇમ્પ્રુવમેન્ટ ઓફ ફૂડ રિસોર્સ વિશે આપણે ચર્ચા કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, સેમ વનમાં આ પાઠ આપણે જૂમ લેક્ચરમાં લીધો હતો, તો જે બાકીનો પાઠ બચેલો છે એને આપણે વિડીયો સ્વરૂપે આપણે રજૂ કરીશું અને ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે વિડીયોમાં પણ તમે પૂરતો સહકાર આપશો અને ક્રમબદ્ધ અને સારી રીતે મહેનત કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 15માં આપણે જે આપણે મુદ્દો લેવાનો છે, પેજ નંબર 208 મુદ્દો છે પાક પ્રબંધન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રેગ્યુલર જોયું કે સૌ પ્રથમ આપણે સરસ મજાની ખેડ કરીએ છીએ, બરાબર? સરસ મજાની ખેડ કરીએ છીએ, પછી બીજને વાવીએ છીએ, સિંચાઈ કરીએ છીએ, બરાબર, અને ખાતર આપીએ છીએ, પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ, અને આ બધી મહેનત પછી આપણને ફળ સ્વરૂપે જે નીપજ મળે છે, જે ઉપજ મળે છે, એ ઉપજ આપણને આર્થિક ઉપયોજન માટે એટલે કે પૈસા માટે આપણને ફાયદાકારક સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાકનું પ્રબંધન કરવા માટે સૌ પ્રથમ આપણે એ પણ જોશું કે પાક સાથે ઉગી નીકળતી જે બિનજરૂરી વનસ્પતિ છે, કેવી? પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી, જેને અનિચ્છિત કહેવાય, અનિચ્છિત વનસ્પતિ, જે ખરેખર આપણે વાવેલી હોતી નથી પણ ઉગી નીકળેલી હોય છે, પોતાની જાતે ઉગી નીકળેલી હોય છે. તો આ જે વનસ્પતિ છે અનિચ્છિત, પોતાની જાતે ઉગેલી, એ વનસ્પતિને આપણે વિદ્યાર્થી મિત્રો નિંદણ કહીએ છીએ. શું કહીએ છીએ? નિંદણ. તો વિદ્યાર્થી મિત્રો, ગામડા સાથે જે સંકળાયેલા લોકો છે એને ખબર હશે કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું વાવેતર કરીએ છીએ તો એ વાવેતરમાં વાવેતર સાથે અનિચ્છિત જે વનસ્પતિ ઉગી નીકળે છે જેને આપણે નિંદણ કહીએ છીએ. અને એ નિંદણ શું કરે છે? તો કે આ નિંદણ સૂર્યપ્રકાશ, ખાતર, પાણી, આ બધું છે આપણે જે આપીએ છીએ, જે આપણે વાવેતર કરેલું હોય મુખ્ય પાક, એ પાકને આપણે જે વસ્તુ આપીએ એ બધું જ ખાતર, પાણી, સૂર્યપ્રકાશ, એ બધું નિંદણ છે એ મેળવી લે છે, અને પોતે જે મુખ્ય પાક છે એના કરતાં પણ વધારે વૃદ્ધિ પામી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ નિંદણને આપણે દૂર ન કરીએ તો આપણને ઘણું બધું નુકસાન થાય. ઘણું બધું કઈ રીતે? તો કે મુખ્ય પાકને ખાતર, પાણી, સૂર્યપ્રકાશ જે જોઈતું હોય તે પૂરતા પ્રમાણમાં ન મળે, એ બધું કોણ લઈ લે? એ બધું નિંદણ લઈ લે. તો મુખ્ય પાક જેની વૃદ્ધિ થવી જોઈએ એ વૃદ્ધિ ન થાય, તો એની વૃદ્ધિ વ્યવસ્થિત થાય એટલા માટે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે શું કરવું પડે? તો કે એના માટે ખાસ કરીને આપણે સૌ પ્રથમ શું કરવું પડે? તો કે પાક જેવો ઉગી નીકળે અને થોડો સમય થાય તો એની સાથે ઉગી નીકળતું જે નિંદણ છે એ નિંદણને આપણે પ્રથમ વખતે દૂર કરી દેવું જોઈએ. નાનું હોય ત્યાં જ આપણે એને દૂર કરી દેવું જોઈએ. અને ઘણી વખત એવું પણ બને કે એક કરતાં કદાચ તમે એક વખત નિંદણને દૂર કરેલું હોય તો ફરી પાછું પણ નિંદણ થઈ શકે, તો બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત આમ પ્રોસેસ કરીને પણ વારંવાર આપણે નિંદણને દૂર કરવું પડે. અને એટલા માટે દૂર કરવું પડે કે જેને કારણે આપણો જે મુખ્ય પાક છે એની વૃદ્ધિ સારી રીતે થઈ શકે. અને મુખ્ય પાકની જો વૃદ્ધિ સારી રીતે થાય તો આપણને પણ વિદ્યાર્થી મિત્રો ઉપજની દ્રષ્ટિએ આપણને પણ ફાયદો થાય, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, પાકનું પ્રબંધન કરતી વખતે મેન આપણે આ વસ્તુનું ધ્યાન રાખશું. ઘણી વખત એવું પણ બને, નિંદણ સિવાય ઘણી વખત એવું પણ બને વિદ્યાર્થી મિત્રો કે એક્ઝામ્પલ આપણે આપીએ ગામડા સાથે સંકળાયેલા છો એટલે કે ઘણી વખત એવું પણ બને કે મુખ્ય પાક સાથે જે નિંદણ છે ને એ ઘણી વ્યક્તિ આળસુ હોય, મતલબ નિંદણને દૂર ન કરેલું હોય તો શું બને? તો કે નિંદણ સાથે જે મુખ્ય પાક હોય ને એ મુખ્ય પાક નાનો હોય,
નાનો રહી ગયો હોય અને નિંદણ મોટું થઈ ગયું હોય, મતલબ નિંદણની વૃદ્ધિ વધી ગઈ હોય અને પાકની વૃદ્ધિ ન થઈ હોય, આવું પણ બની શકે. અને જ્યારે લાસ્ટમાં જ્યારે પાકનું ઉત્પાદન લેવાનો પ્રયત્ન કરે તો શું થાય, નિંદણ વધી ગયેલું હોય, મુખ્ય પાક છે જે વાવેલું હોય એ આપણને મળી શકે નહીં અને આર્થિક રીતે પણ આપણને નુકસાન થાય. તો વિદ્યાર્થી મિત્રો, પાકને પાક છે એને યોગ્ય રીતે વૃદ્ધિ થાય તો એનું પ્રબંધન, એનું વ્યવસ્થાપન, એ વ્યવસ્થા કરવા માટે, અને પાકનું જો પહેલું કોઈ દુશ્મન હોય, પાકનું કોઈ દુશ્મન હોય તો તે છે નિંદણ. નિંદણને આપણે યોગ્ય રીતે જો દૂર કરીશું તો આપણને આર્થિક રીતે પણ ફાયદો થશે. તો વિદ્યાર્થી મિત્રો, પાકને બીજું કયું પરિબળ એવું છે કે જે વૃદ્ધિને અટકાવે છે, તો બીજું છે જંતુ, કીટકો. જંતુ, કીટકો, ઈયળ. તમે બધા ગામડામાં રહેતા હશો અને તમે જોયું હશે કે પાક પાકમાં ઘણી વખત પર્ણ હોય, પર્ણને કોતરી નાખે, એમાં હોલ પડી જાય, અથવા જે ફળ આવ્યું હોય એ ફળમાં ઈયળ પડી જાય, ઈયળ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિવિધ પ્રકારના જે કીટકો છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ, મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેયને નુકસાન કરતા હોય છે. અને ઘણી વખત જે કોષોનો રસ હોય છે, કોષરસ, એને પણ ચૂસી લે છે કીટક, જે અમુક પ્રકારની માખીઓ હોય કે કીટક હોય કે જંતુ હોય, એ જે પાક સાથે જે ફળ હોય અથવા પર્ણ હોય એનો રસ છે એ પણ ચૂસી લેતી હોય છે. તે ઉપરાંત પ્રકાંડ અને ફળમાં છિદ્ર પાડી દે છે. આપણે આની પહેલાં ઘણી વખત તમે બજારમાં ફળ જોયા હશે, તો શાકભાજી હોય કે ફળ હોય તો એમાં તમને છિદ્ર જોવા મળશે, છિદ્ર, હોલ. તો છિદ્ર શા માટે જોવા મળે, તો કે આ પ્રકારના જે કીટકો છે એ કીટકોએ છિદ્ર કરેલા હોય છે અને છિદ્રને કારણે એમાં ઈયળ પણ પડી શકે, બીજા બહારના ખાસ કરીને ધૂળ એવા રચનાઓ છે એ પણ અંદર જઈ શકે, બરાબર ને. રીંગણમાં અથવા તમે કોઈ પણ પ્રકારના શાકભાજી કે ફળમાં આ પ્રકારની ઈયળ અમે જોઈ હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ અલગ અલગ પ્રકારના જે કીટકો છે, અલગ અલગ પ્રકારના જંતુનાશક કીટકો છે, ઈયળ છે, કોઈ પ્રકારની માખીઓ છે, એ આ રીતે પાકને કોઈ ને કોઈ પ્રકારે હાનિ પહોંચાડે છે. શું કરે છે? હાનિ પહોંચાડે છે, બરાબર. કે એના પર્ણને ચૂસી લે, એના રસને ચૂસી લે, મૂળ પ્રકાર પર્ણ હોય તો એમાં પણ કોતરી ખાય, બરાબર, પ્લસ છિદ્ર પડે, બરાબર. અને પાકની વૃદ્ધિ છે જે થવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં ન થવાથી, પાકની વૃદ્ધિ જે થવી જોઈએ એ વૃદ્ધિને અટકાવી દીધી, બરાબર છે. તો આવા ઘણા પ્રકારના રોગ ખેતીવાડીમાં તમે અભ્યાસ કરતા હશો તો તમને જોવા મળતા હશે. અલગ અલગ પ્રકારની ઈયળીઓ, ચૂસીઓ, આ બધા રોગના નામ છે, ચૂસીઓ, બરાબર ને. કે જે નાની નાની આપણને વાલળો હોય, તો વાલળોમાં પણ તમને એવું જોવા મળતું હશે કે નાના નાના કીટકો હોય, એકદમ નાના નાના, જે વાલળ કે જેની પર્ણ હોય એમાં આખા છવાઈ ગયેલા હોય છે. તે ઉપરાંત શેરડી હોય તો એ લાલ થઈ જાય, એમાં પછી અલગ પ્રકારનો રોગ આવે, જીરું, ઘઉં, આ જે અલગ અલગ પ્રકારના પાકો છે એમાં અલગ અલગ પ્રકારના કીટકો આવતા હોય છે અને જે પાકના ખરેખર શું છે, તો કે દુશ્મન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ચર્ચા કરી કે આ જે કીટકો છે એ કીટકોથી બચવા માટે શું કરવાનું, તો કે આ કીટકોથી બચવા માટે ખાસ કરીને પેસ્ટિસાઇડ, જંતુનાશક દવા, જંતુનાશક દવાનો આપણે છંટકાવ કરવો જોઈએ પર્ણ ઉપર, પ્રકાંડ ઉપર, બરાબર છે. અને ઘણી વખત એવું પણ બને કે પાણી હોય, કારણ કે પાણી આપણને ખબર છે એ જમીનમાં ઉતરી જતું હોય, તો પાણીનું જે વહેણ હોય એટલે કે સિંચાઈ હોય, એ સિંચાઈમાં પણ દવાને ઉમેરી ને મૂળના કોઈ રોગો હોય તો એને પણ આ રીતે દૂર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખાસ કરીને પાકમાં જ્યારે અલગ પ્રકારના રોગો આવે તો એમાં જંતુનાશક એટલે કે પેસ્ટિસાઇડ, પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક, એનો દવાનો છંટકાવ વખતો વખત કરી અને આ રીતે પાકની ઉપર આવતા જે કીટકો છે, ઈયળો છે, એને ટાળી શકાય છે અને પાકની વૃદ્ધિ, એનું ઉત્પાદન છે એ સારામાં સારું લાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન આપણે આની પહેલાં પણ ચર્ચા કરી છે કે આ પેસ્ટિસાઇડ છે એ ઘણા બધા કેમિકલ્સવાળા હોય છે અને જેના કારણે ખતરનાક સાબિત થઈ શકે છે, છતાં પણ અત્યારે આ રોગોનો સામનો કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે નિંદણ છે, નિંદણ જમીનમાં નિંદણ ન થાય, આપણે બે ચર્ચા આજે કરી
આજના લેક્ચરમાં આપણે બે ચર્ચા કરી કે પાકની જે વૃદ્ધિ છે એને અટકાવવા માટે બે વસ્તુ, એક તો નિંદણ અને એક કીટકો અને બીજું નિંદણ, આ બંને માટે શસ્ત્ર એક જ છે. કયું શસ્ત્ર? કયું? જંતુનાશક દવા, એનો સ્પ્રે, છંટકાવ કરવો અથવા સિંચાઈ સાથે એડ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, નિંદણ છે એ જમીનમાં ન થાય એટલા માટે ઘણી વખત એવું પણ હોય છે કે નિંદણ થયેલું હોય તો એની ઉપર જંતુનાશક દવાનો સ્પ્રે કરવામાં આવે, છંટકાવ કરવામાં આવે, તો એ નિંદણ સુકાઈ જાય, એની વૃદ્ધિ અટકી જાય, બરાબર? અને વૃદ્ધિ અટકે એટલે સુકાઈ જાય, પછી વધારે પ્રમાણમાં વૃદ્ધિ ન થાય, ત્યાંથી એની વૃદ્ધિ અટકી જાય, બરાબર છે? અને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું પણ બને કે ઉગી જ ન નીકળે એટલા માટે જ્યારે બીજનું વાવેતર કરે ત્યારે વાવેતર સાથે પણ આ પ્રકારના, વાવેતર સાથે અમુક પ્રકારના રસાયણો છે એટલે કે દવા છે, એ દવાને પાણી સાથે વહેડાવી અને જમીનમાં ઉતારી દેવામાં આવે કે જેથી નિંદણ છે એ ઉગી જ ન નીકળે, મતલબ ઉગે જ નહીં, નિંદણ ઉગે જ નહીં, બરાબર છે? તો આ રીતે નિંદણને દૂર કરી શકાય. તે સિવાય હાથેથી શ્રમ કરી, મહેનત કરીને પણ ખેતરમાંથી નિંદણને દૂર કરી શકાય છે. તે સિવાય બળદ દ્વારા, ટ્રેક્ટર દ્વારા કે કોઈ યંત્ર દ્વારા, તમે બધાને ખબર હશે ગામડે રહ્યો છો એટલે કે કોઈ પણ યંત્ર દ્વારા પણ, બરાબર ને, આ રીતે જે ચાસ હોય, ચાસ કે કેરા હોય, બરાબર, એમાં કોઈ પ્રકારના યંત્ર દ્વારા પણ નિંદણને આ રીતે દૂર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમે બધાએ ગામડામાં જોયું હશે કે હળ, સાતી, બરાબર ને, સાતી, પછી આવી અલગ અલગ પ્રકારની પ્રોસેસ દ્વારા પણ નિંદણની ક્રિયા છે એટલે કે નિંદણને દૂર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એક જ વસ્તુ જોયું, પાકનું પ્રબંધન, પાકની વ્યવસ્થા, પાકની વૃદ્ધિ છે એ કઈ રીતે યોગ્ય રીતે થાય, બરાબર, યોગ્ય રીતે કઈ રીતે થાય, અને આ જે પાકની વૃદ્ધિ છે એને નડતા જે દુશ્મનો છે એ આપણે બે જોયા, એક તો કીટકો, ઈયળ, આવા અલગ અલગ પ્રકારના જંતુઓ અને બીજું નિંદણ. તો બંને માટે આપણે ચર્ચા કરી કે શસ્ત્ર તો એક જ છે, શું? જંતુનાશક દવા, જંતુનાશક દવાનો છંટકાવ, બરાબર છે? કીટકો માટે તો ફરજિયાત જંતુનાશક દવાનો છંટકાવ જ કરવો પડે, પણ નિંદણ છે, નિંદણને અલગ અલગ રીતે જમીનમાંથી ઉખાડી કાઢી અને ફેંકી દો તો પણ ચાલે. તો નિંદણ માટે અલગ અલગ પ્રકારની પ્રોસેસ હોય, એમાં છંટકાવ પણ કરી શકાય, સિંચાઈ સાથે પણ એડ કરી શકાય, બરાબર છે? અલગ અલગ પ્રકારના યંત્રો છે, એ યંત્રો દ્વારા પણ આપણે ખરેખર નિંદણને દૂર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ઘણા બધા પ્રશ્નો પણ પૂછેલા છે. પહેલો પ્રશ્ન તમને એવો પણ આમાં આપેલો છે, પણ એ પ્રશ્નોની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે આના પછીના લાસ્ટ લેક્ચરમાં, આપણે આના પછીનો જે લેક્ચર છે, બરાબર, એમાં આપણે કરીશું કે પાકની વૃદ્ધિ ન થાય તેના માટે કયા કયા પરિબળો, કયા કયા કારણો જવાબદાર છે, બરાબર છે? એના આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કયા એવા પરિબળો છે કે ઘણી વખત એવું પણ બને કે પાકની વૃદ્ધિ ન થવા દેતા હોય, બરાબર છે? આપણી ઘણી બધી ભૂલો હોય, આપણું અજ્ઞાન હોય, તો એને કારણે આવું બનતું હોય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે જ્યારે લેક્ચરમાં મળીશું, વિડીયોમાં, બરાબર, ત્યારે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આને લગતું જે હોમવર્ક છે એ તમે લોકો પૂર્ણ કરશો એવી હું આશા રાખું છું, અને આ પરિસ્થિતિમાં, આ જે મહામારી, આ જે પરિસ્થિતિ છે, એમાંથી આપણે જલ્દીથી બહાર આવીએ અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. તો વિદ્યાર્થી મિત્રો,